नमस्कार विद्यार्थी मित्रों, कुमकुम मंगल मंदिर विद्यालय ની જે YouTube ચેનલ છે એમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 નો કમ્પ્યુટર વિષય લેવાના છીએ. હું રાહુલ ઠક્કર આ સ્કૂલમાં કમ્પ્યુટર ટીચર તરીકે કામ કરું છું અને અવારનવાર આપણે બધા સબ્જેક્ટના વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ, પણ આજે એની સાથે આપણે એક નવું કામ કરીને કમ્પ્યુટરને પણ યુટ્યુબની ચેનલમાં આપણે આજે જોડવા જઈ રહ્યા છીએ. ત્યારે ધોરણ 9 નું ફર્સ્ટ યુનિટ આપણે અહીંયા ચાલુ કરીશું. મિત્રો, તો તમારું પહેલું યુનિટ છે જેને આપણે કમ્પ્યુટર પરિચય કહીએ છીએ, અને અંગ્રેજીમાં કહીએ તો એને આપણે કમ્પ્યુટરનું ઇન્ટ્રોડક્શન પણ કહી શકીએ છીએ. બરાબર, જે પહેલો યુનિટ તમને અહીંયા આપવામાં આવ્યો છે, બરાબર, એની અંદર કેટલા ટોપિક આપણે કવર કરવાના છે, બરાબર, એ પણ મેં અહીંયા બોર્ડ ઉપર લખી દીધેલા છે. તો એ ટોપિક પણ આપણે જોતા રહીશું અને એના વિશે શીખતા રહીશું. થોડું એક્સપ્લેનેશન હું તમને એનું આપતો રહીશ, અને આ સિવાય તમારી જે બુક છે એમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, તો એ સ્વાધ્યાયના પ્રશ્નો પણ એની સાથે અહીંયા આજે આપણે કમ્પ્લીટ કરીશું. બરાબર, તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ તો કમ્પ્યુટર પરિચયની અંદર પહેલું જ તમારું જે છે ટોપિક એ છે કમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર તરીકે તમારી બુકમાં બતાવવામાં આવ્યું છે. તો સૌથી પહેલા તો આપણે એ સમજવાનું છે કે મિત્રો કમ્પ્યુટર શું છે. તો કમ્પ્યુટર એક યંત્ર છે, બરાબર, અને કમ્પ્યુટરને અહીંયા શું કીધું છે, અહીંયા બહુલક્ષી યંત્ર કીધું છે. બરાબર, તો કમ્પ્યુટરને બહુલક્ષી યંત્ર શા માટે કીધું છે. યંત્રો તો મિત્રો ઘણા બધા છે, જેમ કે તમે કોઈ કાર જોઈ લો તો એ પણ એક પ્રકારનું યંત્ર છે. બરાબર, કોઈ તમે કોઈ પણ જાતની તમે મશીનરી લઈ લો તો એને પણ આપણે યંત્ર કહીએ છીએ, પણ એને આપણે બહુલક્ષી યંત્ર કહેતા નથી. પણ કમ્પ્યુટરને આપણે શા માટે બહુલક્ષી યંત્ર કહીએ છીએ, તો કમ્પ્યુટર એકી સાથે મિત્રો ઘણા બધા કામ કરે છે. હવે કયા કયા કામ કરે છે કમ્પ્યુટર એકી સાથે? તો કમ્પ્યુટરની અંદર તમે ગીતો પણ વગાડી શકો છો, કમ્પ્યુટરની અંદર તમે કંઈક ટાઈપિંગ પણ કરી શકો છો, કમ્પ્યુટરની મદદથી તમે કોઈ પ્રિન્ટઆઉટ કાઢવી હોય તો પણ તમે કરી શકો છો. બરાબર, કમ્પ્યુટરની મદદથી તમે ઓનલાઈન ચેટિંગ કરી શકો છો, તમે ઈમેલ મોકલી શકો છો. બરાબર, ઘણા બધા એવા કાર્યો છે કે જે તમે કમ્પ્યુટરની મદદથી કરી શકો છો. એટલા માટે થઈને આપણે કમ્પ્યુટરને એક બહુલક્ષી યંત્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર, હવે બીજો જે ટોપિક છે એ છે લાક્ષણિક કમ્પ્યુટરની કાર્યપદ્ધતિ. તો કમ્પ્યુટર જે છે એ કામ કઈ રીતે કરે છે, બરાબર, એની કાર્યપદ્ધતિ શું છે, તો એ આપણે જોવાની છે. બરાબર, તો એના માટેની મેં એક ફિગર અહીંયા બનાવી છે, જેમાં પહેલું લખ્યું છે ઇનપુટ, બીજું લખ્યું છે પ્રોસેસ, અને ત્રીજું લખ્યું છે આઉટપુટ. બરાબર, સૌથી પહેલા આપણે કમ્પ્યુટરમાં મિત્રો શું કામ કરીએ છીએ, તો કંઈક ને કંઈક આપણે કમ્પ્યુટરમાં ઇનપુટ કરતા હોઈએ છીએ. હવે તમને બધાને ખબર છે કે આપણે ઇનપુટ શેના દ્વારા કરીએ છીએ, તો ઇનપુટ આપણે કીબોર્ડના માધ્યમથી કરીએ છીએ. બરાબર, આપણે એક એવું ડિવાઇસ વાપરીએ છીએ જેને આપણે કીબોર્ડ કહીએ છીએ. હવે એ કમ્પ્યુટરની અંદર જે ઇનપુટ કરવા માટેના જે સાધનો આપણે વાપરીએ છીએ, બરાબર, એ સાધનોને આપણે ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખીએ છીએ, અને એ ડિવાઇસ દ્વારા આપણે કમ્પ્યુટરની અંદર ઇનપુટ કરતા હોઈએ છીએ. બરાબર, તો જો અહીંયા ઇનપુટની અંદર શું લખ્યું છે, આપણે ટેક્સ્ટ ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ યુઝર. બરાબર, હવે પહેલા તો આપણે યુઝરને સમજવું પડે કે યુઝર એટલે કોણ મિત્રો. તો યુઝર એટલે આપણે પોતે. આ દુનિયાની અંદર જેટલા પણ લોકો કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે એ બધાને આપણે યુઝર તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો સૌથી પહેલા યુઝર એ કમ્પ્યુટરમાં શું કરે છે, ઇનપુટ કરે છે. બરાબર, અને ઇનપુટ શેના દ્વારા થાય છે, તો આપણે કીબોર્ડના માધ્યમથી ઇનપુટ કરીએ છીએ. બરાબર, એના પછી શું થાય છે, તો પ્રોસેસ થાય છે. બરાબર, હવે આ પ્રોસેસ ક્યાં થાય છે, તો આ પ્રોસેસ કમ્પ્યુટરનો જે સીપીયુ નામનો જે ભાગ છે, સીપીયુની અંદર બધી પ્રોસેસ થતી હોય છે, અને પ્રોસેસના અંતે આપણને કમ્પ્યુટર શું આપે છે, રિઝલ્ટ આપે છે. તો એ રિઝલ્ટને આપણે આઉટપુટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો ત્રણ વસ્તુ આપણે અહીંયા ક્લિયર સમજવાની છે મિત્રો, કે ઇનપુટ આપણે કોને કહીશું, પ્રોસેસ આપણે કોને કહીશું, અને આઉટપુટ કોને કહીશું. બરાબર, તો યુઝર દ્વારા જે પણ ડેટા કે જે પણ માહિતી કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે, જે પણ માહિતી એન્ટર કરવામાં આવે છે, એ માહિતીને આપણે ઇનપુટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને ઇનપુટ આપણે શેના દ્વારા આપીએ છીએ, તો કીબોર્ડના માધ્યમથી આપણે ઇનપુટ આપી શકીએ છીએ. બરાબર, આ સિવાય પણ આપણે બીજા કેટલાક માધ્યમોનો ઇનપુટ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમ કે સ્કેનર. બરાબર, તો સ્કેનર મશીન પણ એવું છે કે તમારી જોડે કોઈ ફોટો છે, કોઈ ઇમેજ છે, એને તમારે જો કમ્પ્યુટરની અંદર ઇનપુટ કરવું છે, તો તમે એને સ્કેનરના માધ્યમથી એમાં ઇનપુટ કરી શકો છો. બરાબર, તો ઇનપુટ એ રીતે તમે કરી શકો છો. ઇનપુટની વ્યાખ્યા પણ આપણે જોઈ લીધી, હવે જોવાનું છે આપણે પ્રોસેસ. બરાબર, તો હવે કમ્પ્યુટરની અંદર તમે જે કંઈ બી ઇનપુટ કરો છો, એ ઇનપુટ ઉપર કંઈક ને કંઈક કમ્પ્યુટર પ્રોસેસ કરતું હોય છે, જેને આપણે ગુજરાતીમાં પ્રક્રિયા કહીએ છીએ. બરાબર, તો આ પ્રક્રિયા કેવી હોય મિત્રો? તો આ પ્રક્રિયા જે છે એ તાર્કિક હોય અને ગાણિતિક હોય.
બરાબર, જે આને ગણતરીઓ કરવાની જરૂર છે ત્યાં કમ્પ્યુટર ગણતરી કરે છે, જે આને લોજિક લગાવવાની જરૂર છે ત્યાં કમ્પ્યુટર શું કરે છે, લોજિક લગાવે છે. બરાબર, અને એ બધી જે પ્રક્રિયાઓ છે એમાં થતી હોય છે, સીપીયુ ની અંદર થતી હોય છે. બરાબર, તો એને આપણે પ્રોસેસ કહીએ છીએ. હવે એ પ્રોસેસના અંતે કોઈ પણ કામ મિત્રો જયારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે એ શેના માટે કરતા હોઈએ છીએ, આપણે કંઈક ને કંઈક પરિણામ મેળવવા માટે કરતા હોઈએ છીએ. જેમ કે તમે અત્યારે સ્ટડી કરો છો તો શેના માટે કરો છો, તો પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે, તમારા કેરિયરને સેટ કરવા માટે. તમારા માટે પરીક્ષામાં જે તમને માર્ક્સ મળે છે, તમારું જે કેરિયર બને છે, એ તમારા માટે રિઝલ્ટ છે. બરાબર, અને એના માટે તમે અત્યારે કરી રહ્યા, મહેનત કરી રહ્યા છો, રાઈટ? તો અહીંયા આપણે ઇનપુટ કરીએ છીએ, એના પછી આપણે એની અંદર પ્રોસેસ થાય છે, અને એ પ્રોસેસ થયાના અંતે આપણને શું મળે છે, રિઝલ્ટ મળે છે. તો એ રિઝલ્ટને આપણે આઉટપુટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આપણે આઉટપુટને પણ સમજવાનું છે. તો આઉટપુટ આપણે કોને કહીશું, તો કે ભાઈ યુઝર દ્વારા કમ્પ્યુટરની અંદર જે ઇનપુટ આપવામાં આવે છે, એ ઇનપુટ ઉપર કમ્પ્યુટર તાર્કિક અને ગાણિતિક પ્રક્રિયાઓ કરે છે, અને એ પ્રક્રિયાને અંતે આપણને જે રિઝલ્ટ મળે છે, એ રિઝલ્ટને આપણે જે પરિણામ મળે છે, પરિણામને આપણે આઉટપુટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, હવે આઉટપુટ આપણને શેના દ્વારા મળે છે, આઉટપુટને આપણે ક્યાં જોઈ શકીશું, તો આઉટપુટ આપણે મોનિટરમાં જોઈ શકીએ છીએ. બરાબર, આપણી જે ટીવીની જે સ્ક્રીન હોય છે, કમ્પ્યુટરની જે મોનિટરની સ્ક્રીન હોય છે, એ મોનિટરની અંદર આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. હવે ધારો કે આ જે આઉટપુટ આપણને મળે છે, એ આઉટપુટ મિત્રો આપણે પ્રિન્ટઆઉટના માધ્યમથી જોતું હોય તો પણ આપણે લઈ શકીએ છીએ. તો પ્રિન્ટઆઉટના માધ્યમથી જ્યારે આપણે આઉટપુટ લઈએ છીએ ત્યારે આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો અહીંયા બીજું નવું ડિવાઇસ એડ થાય છે જેને આપણે પ્રિન્ટર કહીએ છીએ. તો પ્રિન્ટર દ્વારા પણ આઉટપુટ આપણે મેળવી શકીએ છીએ. ઘણીવાર મિત્રો આપણે પ્રિન્ટર દ્વારા પણ આઉટપુટ નથી જોઈતું, આપણે મોનિટરમાં પણ આઉટપુટ નથી જોઈતું, અને આપણે માત્ર ને માત્ર અવાજના સ્વરૂપમાં આઉટપુટ જોઈએ છે, ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો એ વખતે આપણે સ્પીકરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો જેમ અહીંયા કીબોર્ડ અને સ્કેનર મશીનનો ઉપયોગ આપણે ઇનપુટ કરવા માટે કરીએ છીએ, એ જ રીતે અહીંયા આપણે આઉટપુટ મેળવવા માટે અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે મોનિટર, સ્પીકર વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, હવે મિત્રો આપણે જોઈએ અહીંયા ત્રીજો જે આપણો મેઇન પોઈન્ટ છે, એની અંદર તમારે જોવાનું છે કે ભાઈ કમ્પ્યુટરના ઉપયોગો. બરાબર, તો કેટલાક ઉપયોગો મારે તમને સમજાવવા છે કે ક્યાં ક્યાં આપણે કમ્પ્યુટરના ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો સૌપ્રથમ આપણે લખ્યું છે કે ભાઈ ટિકિટ આરક્ષણ. બરાબર, ટિકિટ આરક્ષણ એટલે શું મિત્રો, તમને ખ્યાલ હશે કે અત્યારે બધી જ ટિકિટો, તમારે કોઈ પણ રિઝર્વેશન કરાવવું છે તો તમે ઓનલાઈન કરી શકો છો. તમારે બસની ટિકિટ બુક કરવી છે તો પણ તમે કરી શકો છો, તમારે પ્લેનની ટિકિટ બુક કરવી છે તો પણ તમે કરી શકો છો, તમે ક્યારેક મૂવી જોવા માટે જાઓ છો અને જો એ ટિકિટ પણ તમારે બુક કરવી છે તો પણ તમે ઓનલાઈન કમ્પ્યુટરના માધ્યમથી તમે કરી શકો છો. સેકન્ડ નંબરમાં છે મિત્રો બેન્કિંગ. બરાબર, બેંકના જે પણ કામો થાય છે અત્યારે, એ મોટાભાગના કામો કમ્પ્યુટરાઇઝ થઈ ગયા છે. તમને બધાને ખ્યાલ હશે કે પહેલા આપણે બધું જ કામ પેપરમાં થતું હતું, મોટા મોટા ચોપડાઓની જરૂર પડતી હતી, જ્યારે હવે એની જરૂર પડતી નથી. બધું જ કામ આપણે કમ્પ્યુટર, ઓનલાઈન કમ્પ્યુટરના માધ્યમથી કરી શકીએ છીએ. એના પછી છે મિત્રો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. હવે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે શું, તો કે મોટી મોટી જે કંપનીઓ હોય છે એ કંપનીઓના હિસાબ કિતાબના કામકાજ છે, પછી એના જે સ્ટોકના કામકાજ છે, એ બધા કામ પણ આપણે કમ્પ્યુટરમાં કરી શકીએ છીએ. એના પછી છે આપણે મનોરંજન ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. તો મનોરંજન ક્ષેત્રની આપણે વાત કરીએ અત્યારે, તો તમે અત્યારે ઓનલાઈન ગીતો પણ વગાડી શકો છો, તમે ઓનલાઈન વિડીયોઝ પણ જોઈ શકો છો. બરાબર, પહેલાના જે મૂવી આપણે જોતા હતા અને અત્યારના મૂવી જોઈએ છીએ એમાં પણ ઘણો ફરક આવી ગયો છે. બંનેમાં બધામાં આપણે અત્યારે ડિજિટલ ઇફેક્ટ એડ કરી શકીએ છીએ, આપણે અત્યારે 3D એનિમેશન બનાવી શકીએ છીએ. તમારા ઘરે કોઈ નાના ભાઈ બહેન, નાના બાળકો હશે તો એ લોકો અત્યારે એનિમેશન વગેરે જોતા હશે, તો એ પણ કોની દેન છે, એ પણ આપણે કમ્પ્યુટરની દેન છે. તો કમ્પ્યુટરના લીધે આપણે મનોરંજન ક્ષેત્રમાં પણ એનો ખૂબ સારો ઉપયોગ કરતા થયા છીએ. હવે મેઇન વસ્તુ મિત્રો જોવાની છે પત્ર વ્યવહાર અને છાપકામ. બરાબર, આપણે પહેલા તાર, ટપાલ, પત્રો વગેરેનો ઉપયોગ કરતા હતા, જ્યારે એની જગ્યાએ અત્યારે આપણે શું કરીએ છીએ, અહીંયા બેઠા બેઠા આપણે આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ આપણે પત્ર વ્યવહાર કરવો હોય તો આપણે ઈમેલના માધ્યમથી કરી શકીએ છીએ. બરાબર, આપણે કોઈ જગ્યાએ પત્ર લખવાની જરૂર નથી, કોઈ છાપવાની જરૂર નથી, દરેક વસ્તુનું કામ આપણે અહીંયાથી, સંદેશા વ્યવહાર જે આપણે કરીએ છીએ એ બધો જ આપણે એક જગ્યાએથી બેસીને આખા વિશ્વમાં કરી શકીએ છીએ. બરાબર, જેની અંદર આપણે ચિત્રો પણ મોકલી શકીએ છીએ, કંઈક લખાણ પણ મોકલી શકીએ છીએ, સારા વિડીયોઝ પણ મોકલવા હોય તો એકબીજાને આપણે મોકલી શકીએ છીએ. બરાબર, હવે આવે છે મિત્રો છાપકામ. તો કોઈ પણ લખાણ તમારે લખવું હોય તો એ લખાણ તમે કમ્પ્યુટરમાં લખી અને એને છાપી શકો છો, એની પ્રિન્ટઆઉટ તમે કાઢી શકો છો. તમારી જે ટેક્સ્ટ બુક્સ છે સારી એવી, બરાબર છે, એ બધી ટેક્સ્ટ બુક્સ પણ ત્યારે શેમાં તૈયાર થતી હોય છે, કમ્પ્યુટરમાં તૈયાર થતી હોય છે. બરાબર,
ચલો એના પછી આવે છે અવકાશ ક્ષેત્રમાં પણ આપણે કમ્પ્યુટરનો અત્યારે ઉપયોગ કરતા થયા છીએ, તો અવકાશ ક્ષેત્રમાં કઈ રીતે કમ્પ્યુટરનો યુઝ થશે મિત્રો? એવું નથી કે ભાઈ અવકાશમાં ઉપર આપણે આકાશમાં જે લોકો પ્લેનમાં બેસે છે એ લોકો કમ્પ્યુટરને લઈને જશે અને ત્યાં એનો ઉપયોગ કરશે, બરાબર એવું નથી. અહીંયા આપણે શેની વાત કરીએ છીએ? અવકાશ ક્ષેત્ર એટલે કે જે અવકાશીય જે શોધખોળો થાય છે એ બધી શોધખોળો માટે પણ આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. અહીંયાથી અવકાશમાં જવા માટેના જે અલગ અલગ સ્પેસ શટલ બને છે એ સ્પેસ શટલમાં જે સોફ્ટવેર પ્રોગ્રામ બનતા હોય છે એ બધા પ્રોગ્રામ પણ આપણે કમ્પ્યુટરની મદદથી બનાવી શકીએ છીએ, બરાબર. એના પછી આવે છે રોબોટિક્સ, બરાબર. ચલો રોબોટિક્સ એટલે આપણા માટે કંઈક, રોબોટ એ વસ્તુ આપણા માટે નવી છે, બરાબર. આપણે ધોરણ 9માં છીએ એટલે એટલું આપણું લેવલ નથી કે આપણે રોબોટ વિશે વિચારી શકીએ, પણ તમને કદાચ ખ્યાલ હોય તો હવે રોબોટિક્સ નું પણ માર્કેટ અત્યારે ચાલુ થયું છે. ધીમે ધીમે અલગ અલગ કન્ટ્રીએ પોતાના રોબોટ બનાવવાનું પણ ચાલુ કર્યું છે. તો એ રોબોટ પણ આપણે શાના માધ્યમથી બનાવી શકીએ છીએ? એ પણ આપણે કમ્પ્યુટરના માધ્યમથી બનાવી શકીએ છીએ. ઈમેલ અને ચેટિંગ માટે પણ આપણે વાપરીએ છીએ, તમને બધાને ખબર છે. તમે વોટ્સઅપ વાપરો છો, સોશિયલ મીડિયા વાપરો છો, ફેસબુક યુઝ કરતા હોય છે લોકો, ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય છે, બરાબર. તો આ બધી જે સારી એવી એપ્લિકેશન તમે જે યુઝ કરો છો એ બધી પણ શેના દ્વારા બનાવવામાં આવે છે? એ પણ બધી કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવે છે. અને છેલ્લે આપણે જોઈએ એના ઉપયોગોમાં, તો વેબસાઇટ બનાવવા માટે પણ કમ્પ્યુટર ઉપયોગી છે. તમારે કોઈ ઓનલાઈન ફોર્મ ભરવા છે, કોઈ સ્કૂલની વેબસાઇટ છે, તમારે કોઈ ઓનલાઈન સ્ટડી કરવું છે તો એના માટેની કોઈ વેબસાઇટ છે. આ બધી જ વેબસાઇટો આપણે શેના પર બનાવીએ છીએ? કમ્પ્યુટર પર બનાવીએ છીએ. ચલો હવે આટલું જોયા પછી મિત્રો આપણે કમ્પ્યુટરના મોડલને સમજવાનું છે, બરાબર, કે ભાઈ કમ્પ્યુટરનું મોડલ કેવું હોય, કમ્પ્યુટરની અંદર શું શું આવે. ક્યારેક આપણને કમ્પ્યુટર આપણે જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે એનું જે મોનિટર હોય એનો જ આપણને ખ્યાલ હોય અને કીબોર્ડનો ખ્યાલ હોય, બરાબર. પણ એની જે અંદરની જે પ્રોસેસ છે, એના જે અંદરના જે ઘટકો છે એ કઈ રીતે સેટ કરેલા હોય છે એ આપણે અહીંયા જોવાના છે, બરાબર. તો એ ટોપિકનું નામ છે કમ્પ્યુટરનું સાદું મોડલ, બરાબર. ચોથા નંબરનો તમારી બુકમાં ટોપિક આપેલો છે, બરાબર. તો એની અંદર સૌથી પહેલા મિત્રો જોઈએ તો ઇનપુટ અને આઉટપુટ આપણે અહીંયા જોઈ લીધા છે, બરાબર. તો સૌથી પહેલું યુનિટ જે છે એને આપણે ઇનપુટ યુનિટ તરીકે ઓળખીએ છીએ, બરાબર. જેની અંદર આપણે ઇનપુટ કરવાનું હોય છે, બરાબર. અને બીજા નંબરનું જે યુનિટ છે એને આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ટૂંકમાં સીપીયુ પણ કહેતા હોઈએ છીએ. શું છે એનું? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટનું શોર્ટ ફોર્મ છે સીપીયુ, બરાબર. તો સેન્ટ્રલ પ્રોસેસિંગ જે યુનિટ છે એની અંદર આવે છે કંટ્રોલ યુનિટ અને ALU, જેને આપણે એરિથમેટિક અને લોજિક યુનિટ કહીએ છીએ. હવે મિત્રો જેમ મેં અહીંયા તમને વાત કરી હતી કે અહીંયા ઇનપુટ પછી શું થાય છે એની અંદર, કમ્પ્યુટરની અંદર પ્રોસેસ થાય છે, અને આ પ્રોસેસ ક્યાં થાય છે મિત્રો? સીપીયુમાં થાય છે. એની પણ મેં તમને વાત કરી કે પ્રોસેસ આપણે ક્યાં કરીએ છીએ? સીપીયુમાં કરીએ છીએ, બરાબર. તો અહીંયા એના મોડલમાં આપણે અહીંયા શેના વિશે જોવાનું છે? સીપીયુ વિશે. તો સીપીયુની અંદર પણ ત્રણ ભાગ પડે છે મિત્રો, બરાબર. એક તમે જોઈ શકો છો કંટ્રોલ યુનિટ છે, બીજું તમે જુઓ છો ALU, જેને આપણે એરિથમેટિક અને લોજિક યુનિટ કહીએ છીએ, અને ત્રીજા નંબરનો ભાગ જે છે જેને આપણે મેમરી તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો કમ્પ્યુટરના મૂળભૂત આપણે ઘટકોની વાત કરીએ અથવા કમ્પ્યુટરના મોડલની વાત કરીએ તો એની અંદર સીપીયુ હોય છે, બરાબર. સીપીયુની અંદર બે પાર્ટ પડે છે, કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક અને લોજિક યુનિટ, બરાબર. અને બીજું આવે છે મેમરી, અને એક આવે છે ઇનપુટ અને આઉટપુટ યુનિટ. તો આટલા ઘટકો કમ્પ્યુટરની અંદર આપણને જોવા મળે છે, બરાબર. હવે આપણે આનો અલગ અલગ રીતે મિત્રો આપણે ઉપયોગ સમજવાનો છે, બરાબર. તો સીપીયુનું શું કામ હોય છે? તો મેં તમને આગળ કીધું એમ કે સીપીયુનું કામ જે છે એ પ્રોસેસ કરવાનું હોય છે. તો બધી પ્રોસેસ એની અંદર થાય છે, કમ્પ્યુટરના આ ભાગમાં થાય છે, બરાબર. એમાં બે ભાગ છે, કંટ્રોલ યુનિટ, બરાબર. તો કંટ્રોલ યુનિટ શું કામ કરશે? તો કમ્પ્યુટરની અંદર સીપીયુની અંદર જે બી પ્રોસેસ થાય છે એ બધી પ્રોસેસ પર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. શું રાખવાનું કામ કરે છે? નિયંત્રણ મિત્રો, બરાબર. અને એરિથમેટિક અને લોજિક યુનિટ જેને આપણે ALU કહીએ છીએ. તો મેં તમને જેમ કીધું એ રીતે કે કમ્પ્યુટરની અંદર કેટલીક તાર્કિક ગણતરીઓ થતી હોય છે, બરાબર, કેટલીક લોજિકલ ગણતરીઓ થતી હોય છે. તો આ જે તાર્કિક અને ગાણિતિક પ્રક્રિયાઓ કરવાનું જે કામ છે એ કોણ કરે છે? અહીંયા ALU કરે છે, બરાબર. અને આ બંને યુનિટ ભેગા મળી અને સીપીયુનું નિર્માણ કરે છે, બરાબર. શું કરે છે? આ બંને યુનિટ ભેગા મળીને સીપીયુ બનાવે છે. તો સીપીયુનો મેઇન ભાગ આપણને પૂછવામાં આવે તો આપણે એનો જવાબ આપી શકીએ કે સીપીયુની અંદર કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક અને લોજિકલ યુનિટ આવેલા હોય છે. આ બે યુનિટ ભેગા થઈને સીપીયુ બનાવે છે, બરાબર. એના પછી આવે છે મિત્રો આઉટપુટ, જેની આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, અને ઇનપુટની પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે આપણે જોવાનું છે મિત્રો મેમરી. તો મેમરી આપણે કોને કહીશું? તો તમારા મોબાઈલની અંદર પણ મેમરી હોય છે, બરાબર.
કમ્પ્યુટર ની અંદર પણ મેમરી હોય છે. તમને જેવું મેમરી ની વાત કરવામાં આવે એટલે તમને સીધું જ મગજમાં આવે કે આપણે થોડા સમય પહેલા એક ચિપ વાપરતા 2 GB ની કે 2.5 GB ની, એવી કઈક મેમરી આવતી. મેમરી એવી જ હોય છે, પણ અહીંયા આપણે શેની વાત કરીએ છીએ મિત્રો? અહીંયા આપણે કમ્પ્યુટર મેમરી ની વાત કરીએ છીએ. તો મેમરી નો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? સૌથી પહેલા તો મિત્રો આપણે કમ્પ્યુટર નો ઉપયોગ શેના માટે કરીએ છીએ? તો કંઈક ને કંઈક કામ કરવા માટે કરીએ છીએ, બરાબર? આપણી અલગ અલગ સમસ્યાઓના ઉકેલ માટે કરીએ છીએ. અને બીજું મહત્વની વસ્તુ, તો કમ્પ્યુટર ની અંદર આપણે કંઈક ને કંઈક વસ્તુનો સંગ્રહ કરવા માટે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર? જો આપણે કમ્પ્યુટર ની અંદર કંઈ સંગ્રહ ના કરી શકીએ તો કમ્પ્યુટર આપણા માટે કંઈ કામનું છે નહીં, બરાબર? એટલે એની અંદર ફરજિયાત પ્રમાણે કમ્પ્યુટરમાં આપણા ડેટાનો, આપણી સૂચનાઓનો સંગ્રહ થતો હોવો જોઈએ. હવે કમ્પ્યુટરની અંદર આ વસ્તુ બધી, દરેક વસ્તુ જે તમારી છે એનો સંગ્રહ ક્યાં થશે મિત્રો? તો એ સંગ્રહ તમારો મેમરીમાં થાય છે, બરાબર? હવે કમ્પ્યુટરની અંદર એક મેમરી આવેલી હોય છે. એ મેમરીની અંદર આપણા દરેક ડેટા, આપણી દરેક સૂચનાઓ, આપણા ચિત્રો, આપણા વિડીયોઝ, આપણા લખાણ બધાનું અહીંયા સ્ટોરેજ થતું હોય છે, બધાનો અહીંયા આગળ સંગ્રહ થતો હોય છે, બરાબર? તો ચલો, મેમરીના પણ મિત્રો 2 પ્રકાર હોય છે. પહેલો પ્રકાર જે છે એ પ્રાઇમરી મેમરી છે, અને બીજો જે પ્રકાર છે એને આપણે સેકન્ડરી મેમરી તરીકે ઓળખીએ છીએ, બરાબર? કમ્પ્યુટર મેમરી એ 2 પ્રકારની હોય છે, બરાબર? હવે તમારું જે થર્ડ યુનિટ છે એમાં આપણે મેમરી વિશે અલગથી ભણવાનું છે. એટલે અહીંયા આપણે ખાલી એટલું જોવાનું છે કે ભાઈ કમ્પ્યુટરની અંદર દરેક વસ્તુને સ્ટોરેજ કરવા માટે, એનો સંગ્રહ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો મેમરીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? અને કમ્પ્યુટર મેમરી કેટલા પ્રકારની હોય? તો એ પ્રાઇમરી મેમરી હોય અને એક સેકન્ડરી મેમરી હોય, 2 પ્રકારની મેમરી હોય છે, બરાબર? હવે તમારો મિત્રો 5th નંબરનો ટોપિક છે, 5મા નંબરનો, કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ, બરાબર? તો હવે આપણે જોવાનું છે કે કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, બરાબર? એની, એના ઉપયોગો પણ આપણે કહી શકીએ, એની લાક્ષણિકતાઓ પણ કહી શકીએ, બરાબર? તો પહેલા નંબરનું જે છે એ કમ્પ્યુટરની ચોકસાઈ, બરાબર? હંમેશા કમ્પ્યુટરનું કામ કેવું હોય મિત્રો? ચોકસાઈ વાળું હોય. માણસથી ભૂલ થાય, કમ્પ્યુટરથી ક્યારે ભૂલ થાય નહીં, બરાબર? આની અંદર એક વસ્તુ આપણને આપવામાં આવી છે જેને આપણે GIGO, ઈગો તરીકે ઓળખીએ છીએ. એનું શોર્ટ ફોર્મ છે અને આપણે એને કહીએ છીએ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. તો આટલું એક મિત્રો તમારે યાદ રાખવાનું છે, એનું ફૂલ ફોર્મ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. જો તમે કમ્પ્યુટરની અંદર ખોટું ઇનપુટ આપશો તો જ તમને કમ્પ્યુટર ખોટું આઉટપુટ આપે છે. ગાર્બેજ એટલે કચરો. જો તમે કમ્પ્યુટરમાં કચરો નાખો છો તો તમને કમ્પ્યુટર આઉટપુટ તરીકે કચરો આપે છે. ટૂંકમાં એનો કહેવાનો મિનિંગ એ છે કે કમ્પ્યુટરનું કામ એટલું બધું ચોક્કસ છે કે કમ્પ્યુટર ક્યારેય કોઈ ભૂલ કરતું નથી. જો તમારી ભૂલ કમ્પ્યુટરની અંદર ઇનપુટ આપવામાં થાય તો જ તમને કમ્પ્યુટર એ ખોટું આઉટપુટ આપે છે. અધરવાઇઝ તમને ક્યારેય કમ્પ્યુટર ખોટું આઉટપુટ આપશે નહીં. એના પછી બીજા નંબરની લાક્ષણિકતા છે કમ્પ્યુટરની સ્વયં સંચાલન, બરાબર? કમ્પ્યુટરની અંદર આપણે ક્યારેય કોઈ વસ્તુ કરવાની જરૂર પડતી નથી. કમ્પ્યુટર એની જે એપ્લિકેશન છે, એના સોફ્ટવેર છે, એનો જે ડેટા છે એને સ્વયં પોતાની રીતે સંચાલન કરતો હોય છે. એટલા માટે આપણે કમ્પ્યુટરને ઓટોમેટિક કહીએ છીએ, બરાબર? ઓટોમેટિક એટલે સ્વયં સંચાલન. ચલો, એના પછી છે મિત્રો લોંગ ટર્મ સ્ટોરેજ, બરાબર? લોંગ ટર્મ સ્ટોરેજ એટલે કે લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ કરવો. કમ્પ્યુટરની અંદર તમારા 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ અને ઇવન 50 વર્ષ સુધી પણ જો તમારા ડેટાને તમારા કમ્પ્યુટરમાં સ્ટોર રાખવો હોય તો તમે રાખી શકો છો. એ ડેટા ક્યારેય ડિલીટ થતો નથી. એટલા માટે આપણે લોંગ ટર્મ સ્ટોરેજ એને કહીએ છીએ. એની મુખ્ય લાક્ષણિકતા એ છે કે લાંબા સમય સુધી આપણે કમ્પ્યુટરની અંદર ડેટાને સ્ટોર રાખી શકીએ છીએ. ચલો, એના પછી છે મિત્રો પુનરાવર્તન. હવે પુનરાવર્તનનો અર્થ શું થાય કે કમ્પ્યુટર એકનો એક પ્રોગ્રામ આપણને વારંવાર ચાલુ કરીને આપે છે, બરાબર? કમ્પ્યુટર ક્યારેય બોરિંગ થતું નથી. આપણે એકનું એક કામ કરવામાં કંટાળી જઈએ છીએ પણ કમ્પ્યુટર ક્યારે કંટાળતું નથી. એટલા માટે આપણે શું કહીએ છીએ કે ભાઈ કમ્પ્યુટરની લાક્ષણિકતા એ પણ છે કે એ દરેક કાર્યનું પુનરાવર્તન કરે છે. કોઈ પણ પ્રોગ્રામ હોય તો અથવા કોઈ પણ ડેટા છે ને, તમે એકવાર કમ્પ્યુટરની અંદર સેટ કરી દો અને તમારે જેટલી વાર તમને જરૂર પડે એટલી વખત તમે એનો ઉપયોગ કરી શકો છો, બરાબર? એના પછી આવે છે મિત્રો પ્રોગ્રામિંગ. ચલો, પ્રોગ્રામિંગ એટલે શું મિત્રો? તો અહીંયા આપણે વાત કરી હતી કે અહીંયા રોબોટિક્સ છે, અહીંયા ઈમેલ અને ચેટિંગની વાત છે, અહીંયા વેબસાઇટ બનાવવાની વાત છે, બરાબર છે? તો આ જે બધી વસ્તુ છે એ આપણે શેના દ્વારા કરી શકીએ છીએ? તો મિત્રો આપણે પ્રોગ્રામિંગ દ્વારા કરી શકીએ છીએ, બરાબર? તો કોઈ, તમે અત્યારે જે પણ એપ્લિકેશનો બધી વાપરો છો એ એપ્લિકેશન આપણે શેના દ્વારા બનાવી શકીએ છીએ? તો પ્રોગ્રામિંગ દ્વારા બનાવી શકીએ છીએ. તો આવું પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા કોનામાં છે? કમ્પ્યુટરમાં છે. તો કમ્પ્યુટરની અંદર આવા સરસ પ્રોગ્રામિંગ તમે કરી અને અલગ અલગ જાતની વેબસાઇટ, એપ્લિકેશન વગેરે બનાવી શકો છો. ચલો, હવે મિત્રો તમારા સિલેબસમાં બીજી 1-2 વસ્તુ આપેલી છે જેમાં આપણે એની અહીંયા ડેફિનેશન લખી છે એ આપણે જોવાની છે. એમાં સૌથી પહેલું છે મિત્રો અલ્ગોરિધમ, બીજું છે પ્રોગ્રામ, ત્રીજું છે સોફ્ટવેર, હાર્ડવેર અને
ફર્મવેર, આટલી વસ્તુ આપણે જોવાની છે. તો મિત્રો અલ્ગોરિધમ આપણે કોને કહીશું? તો અલ્ગોરિધમ ની અંદર આપણે લખ્યું છે કે કોઈ પણ કાર્યના ઉકેલ માટે પદ્ધતિસરની માર્ગદર્શિકા તૈયાર કરવાની હોય છે, જેમાં કાર્યરૂપી પ્રગતિયા સ્પષ્ટ રીતે આપેલા હોય છે, જેને આપણે અલ્ગોરિધમ તરીકે ઓળખીએ છીએ. તો જે મિત્રો આપણે ગાડી ચલાવવી હોય અથવા સાયકલ ચલાવવી હોય તો સૌથી પહેલા આપણે એને શીખવી પડે, બરાબર. એના માટેના સ્ટેપ આપણે જોવા પડે તો જ આપણે ગાડી ચલાવી શકીએ, બરાબર. તમારે ચિત્રો દોરવા હોય, જેમ એક ચિત્રકાર ચિત્ર દોરતો હોય તો ચિત્રો દોરતા પહેલા એ શું કરતો હોય છે, એના માટેના જે સ્ટેપ હોય એ સ્ટેપ પહેલા શીખતો હોય છે, અને એ શીખ્યા પછી એ કામ કરતો હોય છે, બરાબર. તો અહીંયા આપણે શેની વાત કરીએ છીએ? અહીંયા કમ્પ્યુટર શીખવાની વાત કરીએ છીએ. તો કમ્પ્યુટર ની અંદર જે આપણે અવનવી વસ્તુ શીખવી હોય એ આપણે શેના માધ્યમથી શીખી શકીએ છીએ? તો અલ્ગોરિધમ ના માધ્યમથી શીખી શકીએ છીએ. હવે અલ્ગોરિધમ માં શું હોય? તો કોઈ પણ કાર્ય માટેના એમાં સ્ટેપ આપેલા હોય, બરાબર. એ અલ્ગોરિધમ તમે જુઓ એટલે એના પરથી તમને ખ્યાલ આવે કે ભાઈ મારે આ રીતે કમ્પ્યુટરની આ પ્રોસેસ અથવા તો એનો આ પ્રોગ્રામ મારે શીખવાનો છે. હવે આ જે અલ્ગોરિધમ છે એ સરળ અંગ્રેજી ભાષામાં લખવામાં આવે છે. ક્યારેક આપણને એ પણ પ્રશ્ન પૂછે મિત્રો કે જે અલ્ગોરિધમ જે છે, માર્ગદર્શિકા જે છે, એ શેમાં લખાયેલી હોય છે, કઈ ભાષામાં લખાયેલી હોય છે? તો એ સરળ અંગ્રેજી ભાષામાં લખાયેલી હોય છે. એના પછી જો મિત્રો પ્રોગ્રામ, તો કમ્પ્યુટર પ્રોગ્રામ શું છે? તો યંત્ર ભાષામાં પરાવર્તિત કરેલી સૂચનાઓના સેટને આપણે પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ. તો કમ્પ્યુટરની અંદર તમે જે અલગ અલગ પ્રોગ્રામ વાપરો છો, દાખલા તરીકે હું તમને સાદું ઉદાહરણ આપું તો કમ્પ્યુટરમાં તમે ગેમ રમો છો તો એ પણ એક પ્રકારનો પ્રોગ્રામ જ છે, બરાબર. કમ્પ્યુટરની અંદર તમે માઇક્રોસોફ્ટ વર્ડ છે, માઇક્રોસોફ્ટ એક્સેલ છે, આ બધા જે પ્રોગ્રામ વાપરો છો એ બધું શું છે? તો એ પણ એક પ્રકારનો પ્રોગ્રામ છે. તો એની અંદર શું કહેવામાં આવે છે કે યંત્ર ભાષામાં પરિવર્તિત કરેલી સૂચનાઓ, એમાં બધી સૂચનાઓનો સેટ હોય, અલગ અલગ સૂચનાઓની શ્રેણી હોય, અલગ અલગ સૂચનાઓનો સમૂહ હોય, બરાબર. પણ એ કેવો હોય? તો આપણે અહીંયા શું વાત કરી કે ભાઈ આપણું કમ્પ્યુટર શું છે? એક પ્રકારનું યંત્ર છે, અને આ યંત્ર ભાષામાં પરિવર્તિત કરે છે, એટલે કે યંત્ર જેને સમજી શકે છે એ ભાષામાં જે શ્રેણી બનાવવામાં આવે છે જેને આપણે પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે મિત્રો આપણે વાત કરવાની છે સોફ્ટવેર. તમે અત્યાર સુધીમાં ઘણા બધા સોફ્ટવેર તમારા મોબાઈલમાં ઉપયોગમાં લીધા હશે. જે મિત્રો કમ્પ્યુટર વાપરે છે એ લોકોએ કમ્પ્યુટરમાં પણ ઘણા બધા સોફ્ટવેર ઉપયોગમાં લીધા હશે, પણ આપણને આઈડિયા હોતો નથી કે સોફ્ટવેર આપણે કોને કહીએ છીએ અથવા સોફ્ટવેર કઈ રીતે બનાવવામાં આવે છે, બરાબર. તો સોફ્ટવેર ની અંદર જુઓ મિત્રો, અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે તર્ક તૈયાર કરવામાં આવેલ છે એ તર્કને, એ લોજિકને આપણે સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા પણ આપણે અલ્ગોરિધમ ની વાત કરી છે કે અલ્ગોરિધમ મુજબ, પહેલા તો આપણે અલ્ગોરિધમ જોયું અહીંયા કે અલ્ગોરિધમમાં શું હોય, તો કે ભાઈ કોઈ પણ કાર્ય કરવા માટેના સ્ટેપ હોય, પગથિયા હોય, એનો ઉપયોગ કરીને આપણે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે લોજિક તૈયાર કરીએ છીએ એ લોજિકને આપણે સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ, બરાબર. સોફ્ટવેર ની અંદર શું હોય મિત્રો? તો સોફ્ટવેર ની અંદર ડોક્યુમેન્ટ હોય, બરાબર. સોફ્ટવેર ની અંદર ડેટા હોય અને સોફ્ટવેર ની અંદર ઇન્સ્ટ્રક્શન હોય, બરાબર. આ ત્રણ વસ્તુ જ્યારે ભેગી મળે છે ત્યારે આપણે એને સોફ્ટવેર પણ કહીએ છીએ, બરાબર. તો આપણે સોફ્ટવેર ની ડેફિનેશન બે રીતે આપી શકીએ મિત્રો. એક અહીંયા આપણે જે લખી છે એ કે અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે લોજિક આપણે તૈયાર કરીએ છીએ એને પણ આપણે સોફ્ટવેર કહીએ છીએ, અથવા તો ડોક્યુમેન્ટ, ડેટા અને ઇન્સ્ટ્રક્શન આ ત્રણનો જે સમૂહ છે એને પણ આપણે સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ, બરાબર. એના પછી મિત્રો આપણે જોઈએ હાર્ડવેર. તો હાર્ડવેર એટલે શું? તો કમ્પ્યુટરના જે પરિઘીય એકમો છે કે જે ભૌતિક ભાગો છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે અડી શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ, એવા ભાગોને આપણે હાર્ડવેર તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો તમારું જે કીબોર્ડ છે, તમારું માઉસ છે, પછી સીપીયુ છે, બરાબર, આ બધા ભાગોને આપણે હાર્ડવેર તરીકે ઓળખીએ છીએ, બરાબર. ચલો એના પછી સોફ્ટવેર હાર્ડવેરમાં તો કદાચ આપણને થોડો આઈડિયા આવી પણ શકે. તો સોફ્ટવેર એટલે કે કમ્પ્યુટરના પ્રોગ્રામ આપણે જે વાપરીએ છીએ બધા અલગ અલગ, એ સોફ્ટવેર છે. હાર્ડવેર એટલે કે જે આપણે મોનિટર છે, સીપીયુ છે, જે કમ્પ્યુટરના ભૌતિક ભાગો છે, એ આપણને ખ્યાલ આવી શકે છે, બરાબર. એના પછી આવે છે મિત્રો ફર્મવેર. તો ફર્મવેરમાં કદાચ આપણને આઈડિયા ના હોય કે ફર્મવેર શું હોઈ શકે. તો ફર્મવેર એટલે કે જે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનું કોમ્બિનેશન છે, બરાબર. જેની અંદર હાર્ડવેર પણ નાખેલું હોય અને જેની અંદર સોફ્ટવેર પણ નાખેલું હોય, બરાબર. બંને વસ્તુ એકી સાથે આવે છે. જ્યારે બંને વસ્તુ એકી સાથે આવે, બંને વસ્તુ સંકલિત સ્વરૂપમાં આવે છે, એની અંદર હાર્ડવેર અને સોફ્ટવેર બંને જેની અંદર સંકલિત સ્વરૂપમાં આવે એને આપણે ફર્મવેર તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો ફર્મવેરના આપણે એક બે ઉદાહરણ લઈએ મિત્રો. તો વોશિંગ મશીન, બરાબર. તમારા ઘરે જે વોશિંગ મશીન હશે એ વોશિંગ મશીનને આપણે ફર્મવેર તરીકે ઓળખીએ છીએ. અત્યાર સુધી આપણને એવો આઈડિયા નહોતો કે ભાઈ આપણું જે આ મશીન છે એને ફર્મવેર કહેવાતું હશે. ચલો એને ફર્મવેર આપણે શા માટે કહીએ છીએ?
તો તમને કદાચ ખ્યાલ હોય તો ક્યારેક કપડાં ને બધું જે કામકાજ પતી જાય એના પછી ઓટોમેટિક એમાં એલાર્મ વાગે છે, બરાબર? ઓટોમેટિક એમાં બીપ વાગતું હોય છે. તો એ બીપ બીપ શેના લીધે વાગતું હોય છે? તમારા વોશિંગ મશીન ને કઈ રીતે ખબર પડશે કે હવે તમારા કપડાં ધોવાઈ ગયા છે? તો એ આના દ્વારા ખબર પડશે, સોફ્ટવેર દ્વારા. કેમ કે એની અંદર શું નાખેલું છે? સોફ્ટવેર સોફ્ટવેર નાખેલું છે. પણ આ સોફ્ટવેરને ક્યારે તમારે અપડેટ કરવાની જરૂર પડતી નથી. ફર્મવેરમાં જે સોફ્ટવેર નાખેલું હોય છે એ સોફ્ટવેર તમારે ક્યારે અપડેટ કરવાની જરૂર પડતી નથી. એમાં ક્યારે વાયરસ પણ હોતો નથી, બરાબર? જો એકલું સોફ્ટવેર હોય તો એમને તમારે અપડેટ કરવું પડે, એમાં ચેન્જીસ કરવું પડે, એમાં ક્યારેક વાયરસ આવવાની પણ શક્યતા છે. પણ આની અંદર ક્યારે એવું થતું નથી. એટલા માટે થઈને આને આપણે ફર્મવેર કહીએ છીએ. બીજું આપણે એક ઉદાહરણ લઈએ મિત્રો, તો ડિજિટલ કેમેરા, બરાબર? કેમેરાની અંદર શું હોય? તમે ફોટો પાડી શકો છો, એની સાથે સાથે તમે એમાં ફોટામાં ચેન્જીસ પણ કરી શકો છો. તમારે ડિલીટ કરવું છે, બરાબર, તમારે એમાં કઈ ચેન્જીસ કરવું છે તો પણ તમે કરી શકો છો ડિજિટલ કેમેરામાં પણ. તો એ બી એક ફર્મવેરનું ઉદાહરણ છે. આ સિવાય બીજું આપણે જોઈએ મિત્રો, તો ટ્રાફિક લાઇટ્સ, બરાબર, જે માર્કેટમાં તમને ટ્રાફિક લાઇટ જોવા મળે છે, એ ક્યારેક તમે જતા હોય તો તમે ચેક કરજો કે ઘણીવાર ટ્રાફિક થઈ જાય તો એની જે લાઇટિંગ છે એ ઓટોમેટિક તમને બતાવતી હોય છે, એની સિગ્નલ તમને બતાવતી હોય છે. તો એ સિગ્નલ પણ કઈ રીતે બતાવે છે? કારણ કે એમાં સોફ્ટવેર સેટ કરેલા હોય છે. એટલા માટે થઈને આપણે એને ફર્મવેર તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર? તો મિત્રો, આ હતું તમારું પહેલું ચેપ્ટર જેને આપણે કમ્પ્યુટર પરિચય કહીએ છીએ, ધોરણ 9 નું, બરાબર, જે આખું આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું છે, બરાબર. અને ઓલમોસ્ટ જેટલા બી ટોપિક એની અંદર આવે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા છે. થેન્ક યુ વેરી મચ.